હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક શાક બનાવવાની રીત પણ અલગ છે અને શાકનો વઘાર પણ અલગ છે એટલે વિડિયો બિલકુલ સ્કીપ કરી આગળ જોશો ને તો જ તમને આ કારેલાના સ્પેશિયલ શાકની રેસીપીની ખબર પડશે તો કારેલાનું નવું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ કારેલા લીધા છે અત્યારે ચોમાસાની સિઝનમાં કારેલા બહુ સરસ આવતા હોય છે અને કારેલાનો સ્વાદ પણ સરસ હોય છે તો કારેલા સમારી લેશું આજે આપણે કારેલાના દરેક પાર્ટનો ઉપયોગ કરશું એટલે આગળ અને પાછળનો ભાગ આપણે અલગ કરી લેશું અને ઉપરથી આ રીતે પાતળી પાતળી છાલ કાઢી લેશું તો આજે રેગ્યુલર બનતા શાકને એક નવો ટચ આપશું ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરમાં નાના બાળકોને કારેલાનું નામ પડે ને ત્યાં તો મોઢું બગડતું હોય છે પણ જો આ રીતે તમે કારેલાનું શાક બનાવશો ને તો તમારા બાળકો પણ એકમાં બે વખત કારેલાના શાકની ફરમાઈશ કરશે અહીંયા કારેલાની છાલ ઉતારી લીધી છે તો કારેલાના આપણે ટુકડા કરી લેશું આ રીતે એક ટુકડો કરી અને વચ્ચે કાપો કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે કારેલામાં બિલકુલ બીયાનો ભાગ નથી અહીંયા તમે જુઓ કારેલા એકદમ કૂણા છે જો કોઈ મોટા બીયાનો ભાગ હોય ને એ જ આપણે કાઢવાનો છે બાકી કારેલાને આ રીતે કાપો કરી અને રાખી દેવાના છે અહીંયા તમે જુઓ કે કારેલામાં અંદર એકદમ કોણા બિયા છે એટલે આ કારેલાના બિયાનો ભાગ આપણે કાઢી લેશું પણ આ ભાગનો પણ આપણે આગળ ઉપયોગ કરશું એટલે અત્યારે હું કારેલાના અંદરનો ભાગ કાઢું છું આ રીતે બધા જ કારેલા સમારી લેશું તો અહીંયા કારેલા સમારી લીધા છે હવે જે આપણે અંદરનો અને છાલનો ભાગ કાઢેલો છે ને એનો પણ ઉપયોગ કરવાનો છે તો કારેલા સાઈડ પર રાખી દેસુ અને જે આ છાલ અને અંદરનો ભાગ છે ને એને એકદમ આ રીતે બારીક સમારી લેશું મારો પ્રયત્ન હંમેશા એ જ હોય છે કે તમારી સાથે હેલ્ધી રેસીપી શેર કરું એટલે મારા દરેક વિડીયોમાં હું તમને એવી બધી ટીપ્સ આપતી હોઉં છું કે તમે રસોઈમાં શું વસ્તુ ઉપયોગ કરો જેથી તમારા ઘરના બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને સાથે બધી વસ્તુના તમને બેનિફિટ પણ મળતા રહે કારેલાનું શાક બનાવો એટલે તમે છાલ અને અંદરનો ભાગ મોસ્ટલી કાઢી જ નાખતા હશો પણ જો આ રીતે તમે કારેલાનું શાક બનાવશો ને એટલે તમને કારેલાના પૂરેપૂરા ફાયદા મળશે અને આ શાક કડવું તો બિલકુલ નહીં થાય તો અહીંયા કારેલાનો અંદરનો ભાગ અને છાલનો ભાગ બંને સમારી લીધા છે આ ટાઈમે જો તમારા કારેલામાંથી કોઈ પાકા બીયા નીકળેલા હોય તો એ અલગ કરી લેવાના કોઈ મોટા અને પાકા બીયા હોય ને એ કાઢી નાખવાના બાકી આવો કૂણો કૂણો ભાગ હોય ને એ આ રીતે બારીક સમારી લેવાનો એ સાઈડ પર રાખી દેશું અને જે આપણે કારેલા સમારીના રાખેલા છે ને એમાં આપણે મીઠું મિક્સ કરી દેશું એક મોટી ચમચી ભરી અને અત્યારે કારેલા સાથે મીઠું ઉમેરું છું કારેલા સાથે મીઠું મિક્સ કરી દીધું છે આ રીતે ઉપર નીચે કરશો ને એટલે બધા જ કારેલામાં મીઠાનું કોટિંગ થઈ જશે અને આ રીતે તમે આપણે કારેલા સમારી લીધા છે જો અંદર કોઈ મોટા બિયાનો ભાગ હોય ને તો અલગ કરી નાખવાનો બાકી જે આ કૂણો ભાગ છે ને એને આ રીતે બારીક સમારી લેવાનો હવે સમારેલા કારેલા સાઈડ પર રાખી દેશું અને આગળની પ્રોસેસ ગેસ પર કરશું અહીંયા ગેસ પર કડાઈ મૂકેલી છે કડાઈમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરશું તેલ ગરમ થતા જે આપણે કારેલાનો અંદર અને છાલનો ભાગ કાઢીને રાખેલો છે ને એ કડાઈમાં ઉમેરી દેશું ધીમા ગેસ ઉપર સાતડી લેશું આ રીતે તમે સાતડી લેશો ને એટલે આપણે અડધી વાડકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે અને ચણાનો લોટ પણ શેકી લેશું ફ્રેન્ડ આ શાક તમે ખાશો ને એટલે તમે કહેશો કે આ શાક કારેલાનું છે કે બટેટાનું છે એટલો સરસ સ્વાદ આ શાકનો આવે છે કે કારેલાની કડવાશ બિલકુલ તમને નહીં લાગે આ લોટ આપણે વધારે શેકવાની જરૂર નથી જે આપણે આગળ પ્રોસેસ કરશું ને એમાં લોટ ઓલરેડી સરસ બફાઈ જશે એટલે એકાદ મિનિટ જ આપણે આ રીતે લોટને શેકવાનો છે અને અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં લોટ એકદમ સરસ છૂટો થઈ ગયો છે હવે લોટની સાથે જ થોડા મસાલા કરી લેશું જેથી મસાલા પણ લોટની સાથે એકદમ સરસ શેકાઈ જાય તો એમાં દોઢ ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અડધી ચમચી હળદર અને દોઢ ચમચી જેટલું આપણે બધું મિક્સ કરી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ ગરમ લોટ અને કડાઈ બંને ગરમ છે ને એટલે એની સાથે મસાલા સરસ શેકાઈ જશે જો આ ટાઈમે ગેસની ફ્લેમ ચાલુ રાખશો ને તો લાલ મરચું પાવડરનો કલર કાળો પડી જશે પરિણામે શાક પણ કાળું થશે હવે અહીંયા બધું સરસ શેકાઈ ગયું છે હવે જે શેકેલો લોટ અને મસાલો છે એક પ્લેટમાં કાઢી લેશો એટલે ઝડપથી ઠંડુ થઈ જાય હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ અહીંયા થોડી જ વારમાં કારેલા સાથે મીઠું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જુઓ કે મીઠાનું પાણી પણ અલગ થઈ ગયું છે તો એની સાથે જ આપણે થોડું પાણી ઉમેરી અને કારેલા ધોઈ લેશું પણ કારેલા ધોવામાં પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કારેલા આ રીતે હળવા હાથે ચોડીને ધોવાના છે જો કારેલા તમે વધારે ભાર દઈ અને ચોળીને ધોશો ને તો પણ કારેલામાંથી કડવાશ છૂટી પડશે પરિણામે કારેલા વધારે કડવા લાગશે એટલે આ રીતે હળવા હાથે કારેલા ધોઈ અને પાણી અલગ કરી લેશું અને વધારે બે પાણીથી કારેલા ધોઈ લેશું અહીંયા કારેલા વધારે બે પાણીથી ધોઈ લીધા છે કારેલા ધોયા ત્યાં સુધીમાં આપણો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે મસાલા સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું થોડો ગરમ મસાલો બે ચમચી જેટલો ગોળ સમારીને રાખેલો છે ગોળ ઉમેરી દેશું ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરી શકો છો અને જો તમને વધારે કારેલાની કડવાશ પસંદ હોય તો ગોળ કે ખાંડ ઉમેર્યા વગર પણ તમે આ શાક બનાવી શકો છો સાથે અડધા લીંબુનો રસ ઉમેરશું ગોળ અને લીંબુ ઉમેરશો ને એટલે કારેલાની કડવાશ થોડી ઘણી હશે ને તો એ પણ દૂર થઈ જશે હવે બધું જ એકદમ સરસ હાથેથી ચોડી અને મિક્સ કરી લેશું અહીંયા મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો જે આપણે ધોઈને રાખેલા કારેલા છે ને એમાં આપણે આ મસાલો ભરી દેશું અને હળવા હાથે પ્રેસ કરી દેશું આ રીતે જ આપણે બધા જ કારેલામાં મસાલો ભરી લેશું અહીંયા બધા જ કારેલા મસાલો ભરીને તૈયાર છે તો હવે આગળની પ્રોસેસ ફરી પાછી ગેસ પર કરશું અહીંયા ગેસ પર એક તપેલામાં મેં પાણી ગરમ કરવા મૂકેલું છે પાણીમાં એક ચમચી મીઠું ઉમેરશું મીઠું આપણે જે લીંબુનો રસ કાઢેલું છોતરું છે ને એ છોતરું પણ ઉમેરી ઉપર આ રીતે કાણાવાળું વાસણ રાખશું અને જે આપણે મસાલો ભરીને રાખેલા કારેલા છે ને એ કારેલા આપણે આ રીતે ગોઠવી દેસુ આ ટ્રીક ફ્રેન્ડ તમને આજ સુધીમાં કોઈએ નહીં બતાવી હોય તમે નીચે મીઠાવાળું પાણી રાખી અને ઉપર કારેલા બાપશો ને એટલે મીઠાના પાણીના વરાળને હિસાબે કારેલાની કડવાશ બધી જ દૂર થઈ જશે અને કારેલા આપણે આ રીતે મસાલો ઉપર રહેને ને એ રીતે ગોઠવવાનો છે મસાલો નીચે રે એ રીતે કારેલા નથી ગોઠવવાના ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ જ રાખશું ઢાંકણ ઢાકી અને ચારથી પાંચ મિનિટ કારેલા બફાવા દેશું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાછી રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડિયો સૌથી પહેલા આપને મળે થોડી જ વાર પછી કારેલા ચેક કરી લઈએ તો અહીંયા જોઈને જ ખ્યાલ આવી છે કે કારેલા સરસ બફાઈ ગયા છે આ રીતે ચપ્પુ નાખીને જોશું એટલે ફટાફટક ચપ્પુ બહાર આવે છે મીન્સ કે આપણા કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે બાફેલા કારેલા આપણે ઉતારી લેશું અને ગેસ પર કઢાઈમાં વઘાર કરશું તો વઘાર કરવા માટે કડાઈમાં બે ચમચા જેટલું તેલ ઉમેરશું તેલ ગરમ થતા અડધી હિંગ સાથે છ થી સાત કડી લસણ આ રીતે ખાંડણીમાં ખાંડી લીધી છે અચકચરી ખાંડેલી લસણ ની પેસ્ટ ઉમેરી દેશું આ ટાઈમે તમે લસણ ની ચટણી પણ ઉમેરી શકો છો પણ આ રીતે થોડું ખાંડેલું લસણ હશે ને તો એનો સ્વાદ વધારે સરસ આવશે લસણ એકદમ સરસ કકડી ગયું છે તો એક ચમચી આદુનું છીણ ઉમેરશું અને સાથે જ સાત થી આઠ મીઠા લીમડાના પાન છે એના મેં ટુકડા કરી લીધા છે એ પણ ઉમેરી દેસું લસણ જ્યારે પણ તેલમાં ઉમેરો ને ત્યારે લસણનો કાચો સ્વાદ જતો રહે ને ત્યાં સુધી સાંતળી લેવાનું જેથી શાક સ્વાદમાં પણ સરસ થશે અને લસણનો કાચો સ્વાદ પણ નહીં આવે અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં લસણનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો સાથે એક ચમચી જેટલા સફેદ તલ પણ ઉમેરશું તલ પણ તેલ સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું તલ તેલ સાથે એકદમ સરસ સરસકકડી ગયા છે એક મિડિયમ સાઈઝ નું ટમેટું સમારીને રાખેલું છે એ કડાઈમાં ઉમેરી દેશું ટમેટાની સાથે જ એક ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરશું જેનાથી ગ્રેવીનો કલર એકદમ સરસ આવશે પણ શાક બિલકુલ તીખું નહીં થાય તો બધું સરસ મિક્સ કરી લીધું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે થોડી વાર ઢાકણ ઢાંકી દેસુ જેથી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય થોડી વાર પછી ચેક કરીએ તો અહીંયા તમે જુઓ કે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ચમચાથી પ્રેસ કરતા તમે જોઈ શકો છો કે ટમેટા મિક્સ થવા માંડ્યા છે હવે ગ્રેવી સાથે એક ચમચી ગ્રેવી ઉમેરશો મિક્સ કરી દેશું ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ પણ શાકની ગ્રેવીમાં તમે ઉમેરો ને તો દહીં ફાટી જતું હોય છે ગમે ત્યારે કોઈ પણ ગ્રેવીમાં તમે દહીં ઉમેરવાના હોય ને તો દહીં એકદમ ઠંડુ ઉમેરવાનું ઠંડુ દહીં તમે ગ્રેવીમાં ઉમેરશો ને એટલે ક્યારેય પણ તમારું દહીં નહીં ફાટે અહીંયા તમે જોઈ શકો છો કે દહીં ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને બિલકુલ ફાટેલું નથી તો હવે જે આપણે બાફીને રાખેલા કારેલા છે ને એ ગ્રેવીમાં ઉમેરી દઈશું અને હળવા હાથે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું અહીંયા કારેલા ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ કરી દીધા છે થોડી જ વાર ઢાંકણ ઢાંકી દેશું જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર શાકમાં આવી જાય થોડી વાર પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે શાકમાંથી બધું જ તેલ અલગ પડી ગયું છે અને ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર કારેલામાં પણ આવી ગઈ છે હવે છેલ્લે શાકમાં થોડી કોથમરી ઉમેરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો તૈયાર છે એકદમ નવી રીતે બનતું કારેલાનું શાક તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ સ્વાદિષ્ટ નવી રીતે બનેલા કારેલાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ